બધા મજામાં ને? ગુજરાતીમાં આપણે પાઠ 4 સસલાની પાછળ કૂતરો નો અભ્યાસ કરીએ છીએ. આગળના વિડિયોમાં આપણે એક ગીતડું ગાયેલું અને થોડી પ્રવૃત્તિઓ કરેલી. આજે આપણે ફરીથી ગીતડું ગાઈશું અને પડછાયાની મદદથી દીવાલ પર ચિત્ર બનાવતા શીખીશું. તો ચાલો બધા ભણવા માટે તૈયાર થઈ જાઓ. એક પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન છે, શબ્દ ચિત્ર ઓળખો, શબ્દ લખો. શબ્દ ચિત્ર એટલે શું? શબ્દ ચિત્ર એટલે જે પણ ચિત્ર છે તે શબ્દથી બનેલું હોય. જેમ કે પહેલું ચિત્ર જોઈને તમને શું લાગે છે? ફૂલનું ચિત્ર લાગે છે ને, જુઓ પાંદડા દેખાય છે, ઉપર પાંખડીઓ હોય તેવું દેખાય છે. તો આ ચિત્ર છે તે ફૂલના નામ પરથી જ બનેલું છે. જેમ કે 4 કે 5 પાંખડીવાળું આવું ફૂલ શેનું હોય છે? બારમાસીનું હોય છે. તો તમે આ ચિત્રને એકદમ ધ્યાનથી જોશો તો તમને તેમાં 12 અને સી લખેલું દેખાશે. અને આ અક્ષરોથી જ, અક્ષરો ભેગા થઈને જ આ ચિત્ર બનેલું છે. તો તેને શું કહેવાશે? શબ્દ ચિત્ર. તેવી જ રીતે બીજું ચિત્ર શેનું લાગે છે? નાકનું. નાકના ચિત્રને તમે બરાબર જોશો એટલે તેમાં તમને ના અને ક દેખાશે. તો આવી રીતે આ બધા ચિત્રોમાંથી તમારે શબ્દો ઓળખી કાઢવાના છે અને નીચે લખવાના છે. બાળકો, તમે જાતે જ પ્રયત્ન કરો અને આ બધા ચિત્રો શેના છે અને તેમાં કયા કયા અક્ષર લખેલા છે તે શોધી કાઢો. બધા જ શબ્દ ચિત્રના નામને ઓળખીને તમારે આમાં લખવાના છે. ત્યાર પછી ચાલો ગાઈએ ગીતડું, જૂતાજીના ડાક્ટર. તો ચાલો બાળકો બધા મળીને ગીતડું ગાઈએ. જૂતાજીના ડાક્ટર, માપો જરાક નાડી, બીમાર મારું ચંપલ, દવા કરો ને સારી, મને ડંખે વારે વારે, તેની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને, આપો તમે સુધારી. આગળનો પ્રશ્ન, વાક્ય ચિત્ર વાંચો અને વાક્યોનું અનુલેખન કરો. તો બાળકો, હું જે વાક્ય વાંચું છું એ તમારે પણ વાંચવાના છે. દૂધ મને શક્તિ આપે છે. દૂધ મને શક્તિ આપે છે. દૂધ પીઓ, સ્વસ્થ રહો. દૂધ પીઓ, સ્વસ્થ રહો. હું રોજ દૂધ પીઉં છું. હું રોજ દૂધ પીઉં છું. મને હળદર વાળું દૂધ ભાવે છે. મને હળદર વાળું દૂધ ભાવે છે. શક્તિદાયક દૂધ. શક્તિદાયક દૂધ. આ મારો કપ છે. આ મારો કપ છે. તો આપણે જે રીતે વાક્યો વાંચ્યા છે એ રીતે તમે વાક્યોને પેન્સિલથી જોડતા જશો તો એમાંથી કંઈક ચિત્ર બનશે. આ ચિત્રના વાક્યોને તમે જોડશો તો તમને કપનું ચિત્ર જોવા મળશે. તો બાળકો, આ શેનું ચિત્ર છે? કપનું ચિત્ર છે. આપણે જેટલા પણ વાક્યો વાંચ્યા છે તે તમારી નોટબુકમાં લખવાના પણ છે. બીજું જોઈએ શેનું ચિત્ર આપેલું છે. આપણે પહેલા વાક્યો વાંચીએ. મમ્મીનું ઘર, પપ્પાનું ઘર. મમ્મીનું ઘર, પપ્પાનું ઘર. નાના મોટા સૌ બધાનું ઘર. નાના મોટા સૌ બધાનું ઘર. ઘર ટાઢ, તડકા અને વરસાદ સામે રક્ષણ આપે. ઘર ટાઢ, તડકા અને વરસાદ સામે રક્ષણ આપે. અમારા ઘરે આવવું બધા દોસ્ત અને મહેમાનોને ખૂબ ગમે છે. અમારા ઘરે આવવું બધા દોસ્તોને મહેમાનોને ખૂબ ગમે છે. મારા ઘરમાં એક મોટી અને ખુલ્લી બારી છે. મારા ઘરમાં એક મોટી અને ખુલ્લી બારી છે. ઘરમાં પરિવારના બધા સભ્યો રહે. ઘરમાં પરિવારના બધા સભ્યો રહે. રમવાનું, જમવાનું, વાલ કરવાની જગ્યા, વાલું મારું ઘર. રમવાનું, જમવાનું, વાલ કરવાની જગ્યા, વાલું મારું ઘર. આપણે જે વાક્યો વાંચ્યા એને તમે એક પછી એક પેન્સિલથી જોડતા જશો તો સરસ મજાનું ઘરનું ચિત્ર બની જશે. તો બાળકો, જે બીજા ચિત્રમાં આપેલું છે શેનું ચિત્ર છે? ઘરનું ચિત્ર છે. તો એ ચિત્રને તમારે બનાવવાનું છે અને આપણે જે વાક્યો બોલ્યા છીએ એ તમારે નોટબુકમાં લખવાના પણ છે.
આગળ ખોટા શબ્દ પર લંબચોરસ કરો. બાળકો, અહીં જે વાક્યો આપેલા છે તેની અંદર તમને જે ઘાટા બે શબ્દ દેખાય છે તેમાંથી એક શબ્દ ખોટો હશે અને એક શબ્દ સાચો હશે. જે શબ્દ ખોટો લાગે તેના પર લંબચોરસ કરવાનું છે. તો ચાલો આપણે એક બે જોઈએ અને શીખીએ. પહેલું છે જ્યોર્જ કાળગ કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે. તો હવે બે શબ્દ જોયા, કાળક અને કાગળ. તો કયો ખોટો લાગે છે? કાળક. તો કાળક પર શું આવશે? લંબચોરસ. એટલે સાચું વાક્ય શું બની જશે? લંબચોરસને કાઢી નાખીએ તો જ્યોર્જ કાગળ વડે રંગબેરંગી વિમાન બનાવે. તો આવી રીતે બીજું જોઈએ. દાદા રકાબીમાં રબાકીમાં કોફી પીવે. બે શબ્દો જોયા આપણે, રકાબી અને રબાકી. તો કયો ખોટો છે? રબાકીમાં. તો રબાકી ઉપર શું આવશે? લંબચોરસ. એટલે લંબચોરસ વાળો શબ્દ કાઢી નાખીએ અને પછી વાંચીએ તો વાક્ય થશે દાદા રકાબીમાં કોફી પીવે. તો બાળકો, આ જ રીતે તમારે બધા વાક્યોમાંથી પહેલા બંને શબ્દો વાંચવાના છે અને પછી જોવાનું છે કે કયું શબ્દ ખોટો છે, અને જ્યાં શબ્દ ખોટો આવે તે શબ્દ પર જ લંબચોરસ કરવાનું છે. તો આ જ રીતે પેન્સિલ અને પેસનિલ, રંગના રગના, તો આ બધા શબ્દો છે તેમાંથી ખોટો શબ્દ શોધી અને લંબચોરસ કરજો. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ, શીખો, બનાવો, કહો. વર્ગખંડમાં અંધારું કરી ટોર્ચ વડે ડસ્ટર, હાથ, આંગળા, પુસ્તક, ચોકની મદદથી પડછાયા બતાવો. બાળકો, અત્યારે વર્ગખંડમાં તો આપણે કરવાના નથી, પરંતુ આ પ્રવૃત્તિઓ તમારે અલગ અલગ વસ્તુઓ લઈને ઘરે કરવાની છે. તમારા મમ્મી પપ્પા તેમજ બીજા વડીલોની મદદથી ઘરે આવા પડછાયા બનાવો. વર્ગમાં તેના વિશે વાત કરો. તો બાળકો, ચાલો આપણે જોઈએ પડછાયા કેવી રીતે બનાવશો તમે, અને પછી તમારે પણ તમારી જાતે અલગ અલગ પ્રાણીઓના કે કોઈ પણ વસ્તુઓના પડછાયા કરતા શીખવાનું છે. બાળકો, આવા ચિત્રો તમે પણ બનાવજો, તમને ખૂબ જ મજા આવશે.
આજે આપણે જે સવાલ જવાબ જોયા તે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે અને પાઠનું વાંચન કરવાનું છે. આવજો.